છ. હવે તમે સીધું લડી શકો છો, ત્રણ ટકા કેટલા હશે?
एक ना तीन मां बे आता हमारा लास्ट आंसर मर्सी आकर दिए चौथ सरकी रीते चिपकेला बाव पत्ता ने तुकड़ी में एक पत्तु काढ़वा आवे तमे जे ताशना पत्ता को ई पत्ता में 52 पत्ता हो ई 52 पत्ता में एक पत्तु आपणे यादृच्छिक रीते काढीए कोई पण पक्षपात वगर तो आपणे एमांथी सही प्रोबेबिलिटी मळे एनी चर्चा करीए के लाल रंगनो राजा के सर्वप्रथम लाल रंगनो राजा ध्यान राखजो अहींया जे रंग लीधो छे तो ताशना पत्ता आवे नंजी भू 52 पत्ता हो 52 पत्ता ની અંદર લાલ ના તેર પત્તા ચોકડી ના તેર પત્તા કાળી ના તેર પત્તા અને ફૂલી ના તેર પત્તા એમ તે ચોકુ 52 પત્તા હોય છે પણ જો લાલ રંગનો કીધો હોય લાલ રંગ લાલ નો રાજા કીધો નથી જો લાલ નો રાજા કીધો હોય તો માત્ર બાદશાહ એક જ આવશે લાલ પણ લાલ રંગનો કીધો હોય તો લાલ રંગ કોઈ લાલ નો હોય ની ચોકડી પણ લાલ રંગ જ હોય ને તો એનો મતલબ તે કેટલા થઈ જાય 26 પત્તા પરિમાણ થઈ જાય તો ધ્યાન રાખવાનું કે રંગ અને લાલ બંને કે ત્યારે ધ્યાન રાખી રંગ કે રંગ જ્યારે ઉપયોગ શબ્દ રંગનો ઉપયોગ કરે ત્યારે આપણે બંને જે કલર કરી કાળી કાળો રંગ કે બંને કલર ભેગા કરવાના થશે કાળી કાળી અને કુલી બંને તો અહીંયા લાલ રંગનો રાજા કીધો લાલ રંગ એટલે કેટલા લાલ નો બાદશાહ હશે અને ચોકડી નો બાદશાહ હશે તો મતલબ કે બે બાદશાહ મને મળશે તો લાલ નો બાદશાહ મળે એની સંભાવના કેટલી મળશે મને બે બાદશાહ મળશે એટલે એના પરિણામ કેટલા મળશે બે કુલ પરિણામ કેટલા કીધા આપણને 52 લીધેલા છે તો હવે તમે કરો કેટલા મળશે 26 નું 52 બે બે કેન્સલ કેટલા મળશે 1/26 મળે છે ત્યારબાદ આગળ જોઈએ બીજું મુખ મુદ્રા વાળું વસ્તુ હોય મુખ મુદ્રા વાળું મુખ મુદ્રા વાળું પત્તું એટલે કેવું પત્તું કે મુખ મુદ્રા પત્તું એટલે કે જે તમે 13 રંગના જે તાશના પત્તા જુઓ છો એ પત્તાની અંદર કોઈ જોકર જેવું લાગતું હોય કે કોઈનું મોટું અંદર આવતું હોય એ મુખ મુદ્રા વાળું મુખ આવતું હોય એને મુખ મુદ્રા વાળું પત્તું કહેવાય તો એવા પત્તાની અંદર જો તમે હું લાલ લાલનું શીલ્ડ લઉં વ્યક્તિ તે એની અંદર ગોલડો ગુલામ એટલે ગુલામ રાણી અને બાદશાહ આ ત્રણ જે છે રાજા કહીએ આપણે આ ત્રણ કલરમાં મુખ મુદ્રા પત્તા હોય તો ત્રણમાં જે લાલ માં હોય ત્રણ ગુલામ રાણી અને બાદશાહ ત્રણ હોય તો ચાર માં કેટલા થશે 3 × 4 = 12 કારણ કે લાલ નો ગુલામ ચોકડી નો ગુલામ કાળી નો ગુલામ ફુલી નો ગુલામ 4 એવા રાણી ને પણ 4 હશે તો 4 × 2 = 8 અને બાદશાહ પણ 4 હશે તો કેટલા થશે 4 × 12 કેટલા થશે 3 × 3 હોય 3 × 6 = 12 તો પરિણામ કેટલા મળશે આપણે પરિણામ 12 કુલ પરિણામ પછી કેટલા છે 52 હવે આપણે ભાગાકાર કરી શકીએ 3 × 6 = 12 संभावना बराबर लाल रंग શું કીધું છે લાલ રંગ એનું મુખ મુદ્રાળ પત્તું હોય તો શું થશે લાલ રંગ કીધો છે એટલે ચોકડી પણ સમાવેશ થશે અને લાલ જે આપણે કહીએ છીએ એનો પણ સમાવેશ થશે એટલે બંને લાલ રંગ કેટલા પત્તા છે 3 × 2 = 6 પત્તા થશે કુલ પરિણામ કેટલા મળશે મને 6 પરિણામ મળશે 6 કુલ પરિણામ કેટલા ચાલુ થશે 52 છે તો અહીંયા જો ભાગ કરીએ 3 × 2 = 6 26 × 52 2 × 2 = 3 3/26 મળે કેટલા મળશે 3/26 ત્યારબાદ આપણે જોઈએ લાલનો ગુલામ લાલનો ગુલામ હોય છે બોલે કેટલી લાલનો ગુલામ આ ધ્યાન રાખજો રંગ કીધો નથી માત્ર માત્ર શું કીધું છે લાલ લાલનો ગુલામ કેટલો હોય 1 જ તો એની સંભાવના કેટલી થાય 1/52 એ તમારી સંભાવના મળશે ત્યારબાદ આપણે જોઈએ કાળી નું પત્તું હોય સંભાવના કાળી નું પત્તું હોય તેની સંભાવના કેટલી મળે તેના કાળી નું પત્તું મને મળે કાળી નું પત્તું તો કાળી નું પત્તા કેટલા હોય કાળા રંગ નું કીધું નથી કાળી
કાળી ના પત્તા કેટલા હશે 13 કેટલા હશે 13 પત્તા હશે એની સમાન કેટલી થાય 13 ભાગ્યા 52 2 ચોકુ 52 2 13 આવું કેટલા વધે વર્ણપણ 4 સંભાવના એની મળશે કેટલી મળશે 1 ના છેદ માં 4 સંભાવના મળે છે ત્યારબાદ ચોકટ ની રાણી ચોકટ એટલે તમે કીધું હતું કોઈ કલર લીધો નથી પણ ચોકટ ની રાણી કેટલી હોય એક જ હોય કેટલી હોય એક જ હોય તો રાણી ની સંભાવના કેટલી થશે 1 ના છેદ માં 52 એક છે એમ પૈણા છે પછી પૈણા મળે છે અને 52 એક કુલ પૈણા આપણને મળે છે ત્યારબાદ આપણે જોઈએ આગળ આગળ 5 ચોકટ ના પત્તા 5 ચોકડી ના પત્તા લેવાના છે 200 ગુલામ રાણી રાજા ને એક 5 પત્તા લીધા તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે પછી પત્તું યાદ જ કીધું કે છો હવે આપણને પાસે કીધું કે ચોકડીના 4 પત્તા 200 5 પત્તા લેવાના 200 ગુલામ રાણી બાદશાહ ને 5 પત્તા લેવાના હવે 5 પત્તા લીધા પછી આપણને તમને એક સંભાવના પૂછી છે કે પત્તુ રાણી હશે તેની સંભાવના શું થાય પત્તુ રાણી ધારો કે આપણે પાસે જોઈએ કુલ પરિણામ કેટલા મળશે પાંચ પત્તા કીધા તો 5 પરિણામ મળવાના છે હવે પ્રશ્ન એવો પૂછ્યો પત્તુ રાણી નું હોય પત્તુ રાણી નું હોય તો રાણી ભાઈ કેટલી છે 1 ના છેદ માં 5 મળે છે બરાબર આગળ જોઈએ જો રાણી ને કાઢીને એક બાજુ મૂકવામાં આવે રાણી ને 5 પત્તા દેવી રાણી કાઢીને તો હવે પરિણામ કેટલા હશે તો પેલા ચર્ચા કરી કે કુલ પરિણામ કેટલા મળશે હવે 4 કેટલા મળશે 4 મળે છે તો હવે જોઈએ જો રાણી ને કાઢીને બાજુ મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે તો એકો હોય ચલો એકો હોય એની સંભાવના જો એકો હોય હવે એકો હોય તો એક પત્તી પર જશે ને એનો પરિણામ કેટલા મળશે એક કુલ પરિણામ કેટલા છે આવે 4 છે તો એકો હોય એની સંભાવના કેટલી મળશે 1 ના છેદ માં 4 ત્યારબાદ રાણી હોય તેની સંભાવના રાણી હોય તેની સંભાવના બીજા મળે રાણી હોય તેની સંભાવના હવે આ 4 પત્તા રાણી છે છે જ નહીં પણ સંભાવના કેટલી મળશે 0 મળે છે ઓકે તો આ દાખલો નંબર 15 હવે પછીના જે દાખલા છે એ તમારા હોમવર્ક પર છે કોઈ દાખલો તમને એવું લાગે તો ખાલી દાખલા નંબર આપણા વોટ્સઅપ ગ્રુપમાં જો આપણે સોમવારે એનો વિડીયો બનાવી જશે ઓકે થેન્ક યુ